જય સ્વામિનારાયણ બાળકો, કેમ છો? મજામાં ને? આજે હું તમારા માટે એક સુંદર વાર્તા લાવી છું. વાઘની વાર્તા છે. વાઘ આવ્યો રે ભાઈ, વાઘ આવ્યો. તો એક ગામ હતું, એ ગામની અંદર એક છોકરો બહુ મસ્તીખોર હતો. તમે છો મસ્તીખોર? તમારા જેવો હતો તો પછી. તો એ છોકરો બહુ મસ્તીખોર હતો. એને કેવું હતું, બધાની મશ્કરી કરવાની બહુ ગમે, બધાને ખીજવતો, આવું બધું બહુ કરતો. પછી એના પપ્પા હતા ને, તે એને ગમે તે કામ આપી દે તો જા બેટા, તું ઘેટો બકરો ચરાવવા માટે જા. તો આ રીતે એવો સીમની અંદર ઘેટા બકરા ચરાવવા જતો હતો. ત્યારે એને એક મસ્તી સૂજી અને એને શું કર્યું કે ઝાડ ઉપર ચડી અને બૂમો પાડવા લાગ્યો, વાઘ આવ્યો રે ભાઈ, વાઘ આવ્યો. એમ આજુબાજુ ખેતરની અંદર બહુ બધા માણસો કામ કરતા હોય, ખેડૂતો તો કામ કરતા જ હોય પોતાના ખેતરમાં. તો એ બધાઓએ વિચાર્યું કે ખરેખર ક્યાંક વાઘ આવ્યો હશે. એટલે બધાએ શું કર્યું, પોતાના જોડે જે સામાન પડ્યું હતું, લાકડી હોય, દાંતેડું હોય, જેના જોડે જે કંઈક પડે, પાવડો હોય, બધું લઈ લઈને બધા દોડ્યા અને છોકરાને પૂછ્યું, ક્યાં છે વાઘ, ક્યાં છે વાઘ? ત્યારે છોકરો તો હસવા લાગ્યો અને કે હું તો તમારી મસ્કરી કરતો હતો. આવું બોલ્યા એટલે પછી બધા માણસો હતા એ બધા એને ધમકાવ્યો, બોલ્યા અને પછી પોતાના કામે ચાલ્યા ગયા. આ રીતે પાછા 8-10 દિવસ ફરી થયા એટલે ફરી એને મસ્તી સૂજી. એટલે ફરી એને તો પાછું ઝાડ ઉપર ચડી અને બૂમો પાડવાની ચાલુ કરી દીધી. વાઘ આવ્યો રે ભાઈ, દોડજો રે દોડજો, વાઘ આવ્યો. એટલે પાછા બધાને એમ થયું ખરેખર કદાચ વાઘ આવ્યો હોય. તો ગામના બધા બીજા જે ખેતરમાં કામ કરતા હતા એ બધા લાકડીઓ લઈને પાછા ત્યાં આવ્યા અને ક્યાં છે લે વાઘ, ક્યાં છે? ત્યારે એ તો કાંઈ બોલ્યો નહીં અને પાછો ઠપકો આપી અને પછી પાછા એ તો પોતાના કામે ચાલ્યા ગયા. ત્યાર પછી એક દિવસ એવું બન્યું કે શાંતિથી પોતાના ઘેટા બકરા, એના પપ્પાએ કીધું તું જા આજે બધા ઘેટા બકરા ચરાવી આવે. તો ઘેટા બકરા ચરાવવા ગયો હતો અને એકદમ જ ઓચિંતું શું થયું, ત્યાં વાઘ આવી ગયો. હવે વાઘ આવ્યો એટલે એકદમ ડરી ગયો, ગભરાઈ ગયો. અને એને તો પેલું રોજ મશ્કરી કરતો તો એ વખત ખબર નથી, પણ વાઘ આવ્યો એટલે ખરેખર એ તો ડરી ગયો હતો. ત્યારે એને શું કર્યું, બીકના મારે ઝાડ ઉપર ચડી ગયો અને બધાને બૂમો પાડવા લાગ્યો, વાઘ આવ્યો રે, વાઘ આવ્યો, જલ્દી દોડો, જલ્દી દોડો, મારા ઘેટા બકરા બધા વાઘ ખાઈ ગયો, ફાડી ખાધ્યા. પણ ગામવાળા લોકોને, ખેતરવાળા બધા જે માણસો કામ કરતા હતા બધાને એવું થયું કે આ તો દર વખતે જૂઠું જ બોલે છે અને દર વખતે મસ્તી કરે છે, એટલે આપણે કોઈએ જવું નથી. બધાએ સાંભળ્યું હતું છતાંય કોઈ જ ગયું નહીં, કારણ કે આ તો વારંવાર એને મસ્તી કરવાની ટેવ પડી ગઈ હતી એટલે કોઈ જતું નથી. અને અંતે શું થાય છે, બધા એના ઘેટા બકરા હોય છે ને, એને વાઘ બધાને ફાડી ખાય છે અને પોતાની એક મશ્કરીના લીધે કેટલા બધા પ્રાણીઓનો જીવ જાય છે. એટલે મશ્કરી કરવી કોઈક દિવસ આપણા ઉપર પણ ભારે પડી જાય છે. ગમી ને વાર્તા? વાઘ આવ્યો રે ભાઈ, વાઘ આવ્યો, એટલે તમારે પણ મસ્તી કરવાની નથી આવી. બરાબર? ઓકે, બાય. જય સ્વામિનારાયણ.